જય માતાજી. હવે આ સંકલન સમિતિમાં ભાવનગરના સ્ટેટ યુવરાજસિંહ છે, બરાબર, યા જે આવ્યા છે આપણે સાત સહકાર દેવા, ઘણા રાજ પરિવારો બહાર નીકળ્યા છે તો એને એન્ટ્રી નથી, પ્લસ કરણી સેનાના કોઈ પણ વ્યક્તિને એન્ટ્રી નથી, બરાબર છે. આપણે આ મહિપાલસિંહ મકરાણા છે, રાજશેખાવત છે, કે આપણા વીરભદ્રભાઈ છે, બરાબર, એ લોકો કોઈને એન્ટ્રી નથી. તો આ સંકલન સમિતિ શું પોતે જ જે કરે જેમ કે એમ કરવાનું છે, બરાબર છે. આ વરી કે આ બધું આવું જ આપણા સમાજનો વીક પોઈન્ટ છે કે ભાગલા પાડો ને રાજ કરો, એ આપણા સમાજનો વીક પોઈન્ટ છે ને, એ બધાય સમાજને ખબર છે, બરાબર છે. એટલે જ આપણા સમાજમાં કોઈથી એકતા થઈ નથી, અને અમે એકતા કરવા નીકળ્યા હતા કે આપણા માથા એક થાય, આપણે બધા સાથે મળીને આપણી જે સમાજની લડાઈ છે એ લડી, તો વળી આ પાછા બધા ભા થવા એવા માથે કે અમે હવે અમે કરીએ એમ. હવે તમે કોણ, તમે કહું, તમે કોઈના બાપ છો બધા? એ 8-9 જણા, એ 8-9 જણામાં પીટી બાપુ આપણે આવી ગયા. મોટી ક્યાં પીટી બાપુ? તમે પછી હું તમને કહી દઈશ, માન બાન કોઈનું અહીંયા રહેશે નહીં. તમને તો અહીંયા તો બહુ બધે વખાણ કરો છો, આમ કર્યું તેમ કર્યું. તો અત્યારે દરેક રાજપૂતનો દીકરો કે દરેક રાજપૂતની દીકરી સવારથી સાંજ આ લડાઈ માટે દોડે છે. એમાં આપણે પછી આમ બધાને હાઈલાઈટ થઈને હેન હું કરવું છે, અને પછી સમાધાન કરીને જો પાછા આવતા રહ્યો, ડાચા હું દેખાડવા બધાને, મોઢા હું દેખાડવા બધાને, બરાબર. એટલે જે કરે ને એ સંકલન સમિતિ વિચારીને કરે, બરાબર. સમાધાન થશે તો કોઈ માન્ય રાખવામાં આવશે નહીં. અને તમને કોઈ હકે નથી તો કે તમે 8-9 જણા, તમને આખા સમાજને તમે પૂછ્યું, તમે કોઈને ગામડે ગામડેથી કોઈ આપણા સમાજનું કોઈ મેઇન વ્યક્તિ ગામડે ગામડેથી છે, સિટીથી છે, સંસ્થાઓ તો કેટલી બધી છે જેના એમાં નામ જ નથી, બરાબર. અને આ બાણું સંસ્થા વળી કઈ એને મને હું નામ જાણીશ કે લાવો બાણું સંસ્થાના નામ અને તમારી કામગીરી, તમે બાણું સંસ્થા શું કામ કરી રહ્યા છો, બરાબર છે. એટલે આ બધું આ રહેવા દો, અત્યારે ડિસ્ટર્બ કરવાની વાત છે આ, બરાબર. એટલે જે કરે છે ને એને કરવા દો, ખોટી ભા ને આ બધું રહેવા દો. અને પીટી બાપુ આપણે બધે ઢબક ઢોળકી ન વગાડો, બરાબર છે. આમ કહેતા આમ ને આમ કહેતા આમ તમને જ્યાં મોટા ભા કરી ઉલરીને વયું જવું છે, તો તમને નથી ખબર કે આ પ્રશ્ન ક્યાંથી શરૂ થયો છે અને શું કરવાનું છે. તો આપણે ઉલરી ના ભાઈ ગયા સંકલન સમિતિ કેમ કેમ ભાઈ શું કામ સંકલન સમિતિ કેમ શું કામ કરવું જોઈએ?